નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. ટૂંક સમયમાં 1 કરોડથી વધુ દર્શકો ધરાવતી સાંઈ ગ્રુપ મીડિયા હાઉસની નવસારી લાઈવ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. કોરોનાને લઈ આજે જ મહત્વના સમાચાર આવ્યા છે. જી હા, નવસારી જિલ્લામાં આજે 1 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે, તો તેની સામે કોરોનાના 2 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત ઘણા લાંબા સમય બાદ આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી થયેલ 1 વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. નવસારી જિલ્લામાં આજે જ કોરોના પોઝિટિવ કેસનો 1 દર્દી નોંધાયો છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7203 થયો છે. ત્યારે આજે નોંધાયેલ પોઝિટિવ દર્દીની વિગત કંઈક આ મુજબ છે. ઈશ્વરભાઈ કુંવરજી પટેલ, તેમની ઉંમર 63 વર્ષની છે. તેઓ મોટા ફળિયા એરુ જલાલપુરના રહેવાસી છે. આ ઉપરાંત આજે જ 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે. જેમની વિગત કંઈક આ અનુસાર છે. સિસોદરા ખાતે આવેલ સત્ય સાંઈ વિદ્યાનિકેતન નવસારીના જે 2 વિદ્યાર્થીઓ છે, જેમાં નીલ પ્રફુલભાઈ પટેલ તેમની ઉંમર 15 વર્ષની છે અને સિદ્ધ શૈલેષકુમાર પટેલ તેમની ઉંમર 14 વર્ષની છે, આ બંને વિદ્યાર્થીઓ આજે જ કોરોનાથી સાજા થયા છે, જેમને આજ રજા આપવામાં આવી છે. જો કે આજ સુધી કુલ 7004 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 6 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. આ સાથે આજે નવસારીના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ચોપડે કોરોનાથી થયેલ 1 વ્યક્તિનું મોત નોંધાયું છે. જે અનુસાર ભાવનાબેન દિનેશભાઈ દામણિયા, તેમની ઉંમર 65 વર્ષની હતી. તેઓ ભક્તિનગર ઉદ્યોગનગર વિજલપોર નવસારીના રહેવાસી હતા. તેમજ ગઈકાલે નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા 652 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 4,14,973 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 4,07,123 નેગેટિવ કેસ અને 7,203 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 193 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં જે દર્દીઓ કોરોના એક્ટિવ કેસમાં સામેલ છે, તેમના તરફ એક નજર કરીએ, જેમાં જલાલપુર હોમ આઇસોલેશનમાં 2 દર્દીઓ, ચીખલી હોમ આઇસોલેશનમાં 2 અને વાંસદા હોમ આઇસોલેશનમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને 7 સકાર આપો અને પ્રોત્સાહિત કરો.